ઉનાળાની ગરમીમાં માત્ર માનવ જ નહીં પરંતુ અબોલ પક્ષીઓ પણ પાણીના કારણે રઝળી રહ્યા છે. ભાવનગરના ગંગાજળિયા તળાવનું કામ ધીમી ગતિએ ચાલતા પક્ષીઓ પરેશાન થઈ રહ્યા છે. ભાવનગરની આનબાન અને શાન ગણાતું એટલે ગંગાજળિયા તળાવ, જેના પર હજારો પક્ષીઓ નભે છે. છેલ્લા એક વર્ષથી આ તળાવમાં વિકાસના નામે ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. અડધો ઉનાળો વીતી ગયા હોવા છતાં પણ 30% જેટલું કામ હજુ પણ બાકી છે. ભાવનગરવાસીઓ તો પીવાના પાણી માટે હેન્ડપંપ, બોર કે ટેન્કર થકી કંઈ પણ સુવિધા કરી લેશે, પરંતુ આ અબોલ પક્ષીઓનું શું? લોકોએ આક્ષેપ પણ કર્યો છે કે શાસક પક્ષ માત્ર વાતો કરી રહ્યા છે, વિકાસના નામે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. આજે ભાવનગરની જનતા જેવી રીતે વિકાસ ઈચ્છી રહી હતી એ રીતે આ શાસક પક્ષો દ્વારા કોઈ પણ જાતનો વિકાસ કરવામાં આવી નથી રહ્યો. જેવી રીતે આપ જોઈ શકો છો કે ગંગાજળિયા તળાવ એક પ્રોજેક્ટ હતો 10-11 કરોડ રૂપિયાનો. એ પ્રોજેક્ટની અંદર લોકોને ફરવા માટેનું સ્થળ બનાવવાની જે યોજના હતી એ યોજના તો હજી એમને એમ ચાલુ છે, કામ હજી સંપૂર્ણ પૂર્ણપણે થયું નથી. પણ તેના કારણે ભાવનગરને જે પાણી મળતું હતું, ગંગાજળિયા તળાવની અંદર જે પાણીના નીર ભર્યા રહેતા હતા, એના કારણે બોરિંગના કારણે પાણી લોકોને સુવિધા પૂરી પડતી હતી. તે ઘણા સમયથી આ તળાવની અંદર પાણી ન હોવાથી ત્યાંના પક્ષીઓ અને જે ફોરેનના પક્ષીઓ આપણે આ વિસ્તારની અંદર આવતા હતા તેને અત્યારે પાણીની કેટલી હાડમારી પડી રહી છે. વિકાસના કામ માટે સરકારે 10 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જે ગ્રાન્ટથી છેલ્લા એક વર્ષથી તળાવ ખાલી કરીને તેમાં કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હજુ પણ માત્ર 70% કામ થતા શાસક પક્ષ લાગતા વળગતાને કામ સોંપવામાં સમય વેડફે છે તેવો વિપક્ષે આક્ષેપ કર્યો છે. તળાવ ભરેલો હતો ત્યારે દીવડા નાખી ગયા, ત્યારને વિકાસ કરવાની વાત છે, ત્યારનું તળાવ ડેવલપ કરવાની વાત છે. આજની તારીખ સુધી હજી એ તળાવ સંપૂર્ણ રીતે ડેવલપ થયું નથી. માત્ર વાતો કરે, ચૂંટણી આવે ત્યારે તાઇફા કરે, અને ભાવનગરની જનતાના પૈસા, ગુજરાતની જનતાના જે પરસેવાના પૈસા હોય ટેક્સના, એ આવી રીતે વેડફાતા હોય છે. ખરેખર જે 2 મહિનામાં કામ કરવાનું હોય, 2 વર્ષે કરવાનું હોય, 22 વર્ષે પણ આ ભાજપના સત્તાધીશો હજી કામ સંપૂર્ણ પૂરું નથી કરી શક્યા. Z24 કલાકની ટીમ મેયર પાસે જવાબ જાણવા પહોંચી ત્યારે વિપક્ષે કરેલા આક્ષેપો બેબુનિયાદ હોવાનું કહી છેદ ઉડાડ્યો. ડિસેમ્બર મહિનામાં એનું કામ પૂર્ણ થઈ જશે, કામગીરી ચાલુ છે. હાલમાં અત્યારે તળાવમાં પાણી ભરાવવાનું પણ અમે જે રિસાયકલિંગ હોય એ પણ આજથી ચાલુ કરીએ છીએ. વચમાં 15 દિવસ બંધ થયું હતું, અત્યારે હાલમાં ચાલુ કરવાની સૂચના યોગ્ય લેવલેથી આપી દીધેલી છે. ને જે જે કામ અમુક જે વચ્ચે એક પાર્કિંગ જેવું બનાવી રહ્યા છે ને એના ટેચ્યુ ઊભું કરવાનું છે, એની કામગીરી માટે અત્યારે તળાવમાં અવારે સવારે અધિકારી સિંહે પણ ત્યાં રાઉન્ડ માર્યો હતો. અને જે જે કામ બાકી છે ઝડપથી પતાવો. શાસક પક્ષો મોટી મોટી વાતો કરી રહ્યા છે અને વિપક્ષ માત્ર વિરોધની વાતો કરી રહ્યું છે, પરંતુ શાસક પક્ષ અને વિપક્ષની વાતો વચ્ચે ભોગ અબોલ પક્ષીઓ બની રહ્યા છે. ભૌમિક સિદ્ધપુરા, ઝી મીડિયા, ભાવનગર.